વાત છે સુરતના મોટાવરાછામાં બનાવેલા 3.34 કિલોમીટર રોડની જેની કામગીરી ભારે ક્ષતિનો આરટીઆઈમાં ઘટસ્ફોટ થયો છે। આનો રેલો છે કે ગાંધીનગર પહોંચતી શહેરી વિકાસ વિભાગ કોર્પોરેશન પાસે ખુલાસો માંગ્યો છે। આ સીસી રોડનું 21.28% કામ ખરાબ હોવાને એસવીએનઆઈટીના રિપોર્ટ સામે આવ્યું છે। આ રોડમાં કામગીરી કરનાર ગ્રીન ડિઝાઇન એન્જિનિયરિંગ અને જેપી સ્ટ્રક્ચરલર પ્રાલીને બ્લેકલિસ્ટ કરવાને બદલે બંનેને અત્યાર સુધીમાં 35.27 કરોડ ચૂકવવામાં આવ્યા છે। સીસી રોડ બાબતે સુરત મહાનગરપાલિકા તરફથી પીએમસી તરીકે ગ્રીન ડિઝાઇનના રોડની કામની દેખરેખ તેમજ સારી ગુણવત્તાવાળા બંને એ માટે કામ આપ્યું હતું। રોડ ટેન્ડરની શરતો પ્રમાણે બને એ માટે 2 ડિસેમ્બર રૂપિયા 51.24 લાખના વર્ક ઓર્ડર તેમજ 5 ઓગસ્ટે 22.77 લાખથી બીજા વર્કર ઓર્ડર વધારાનું કામ આપ્યું હતું। પીએમસી તરીકે ગ્રીન ડિઝાઇનને કુલ 74.01 લાખ જેવી મસમોટી રકમ ચૂકવી હતી, છતાં પીએમસીએ તેના કામમાં વેઠ ઉતારી અડકતી રીતે કોન્ટ્રાક્ટરને જેપી સ્ટ્રક્ચરની જેમ મદદ કરી હતી। અત્યાર સુધીમાં કોન્ટ્રાક્ટરો જેપી સ્ટ્રક્ચરને રૂપિયા 34.14 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે। સુરત મ્યુનિસિપલને નબળા રોડની તપાસ માટે સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય ઔદ્યોગિક સંસ્થાને 18 નવેમ્બર 2021 સીસી રોડ માટે સલાહ માટે અભિપ્રાયો વર્ક ઓર્ડર આપ્યો હતો। એસવીએનઆઈટી રિપોર્ટ મુજબ કુલ કામ 3.34 કિલોમીટર થાય છે અને 4x4.75 ચોરસ મીટરની પેનલના વિભાજન કરતા 3341 પેનલો થાય છે। એસવીએનઆઈટી રિપોર્ટના સેક્શન નંબર 11ના પેજ નંબર 47 થી 62 સુધીમાં તપાસ કરતા માલુમ પડ્યું કે કુલ 711 પેનલો અત્યંત ખરાબ હાલતમાં હતી।